94.3 My FM. जीना हो तो जियो दिल से. जिंदगी एक्सप्रेस में 94.3 My FM पर हूँ छू आरती. आज ने जिंदगी एक्सप्रेस लई जशे सुखना सरनामे. वार्तानु नाम छे सुखनु पोस्टल एड्रेस. जितेंद्र भाईए कंटाळीने छापा पर नजर फेरवी. આમ તો કંટાળવા જેવું કશું હતું નહીં, છાપું તો હજી વાંચવાનું જ બાકી હતું. મોર્નિંગ વોક થઈ ગયેલી અટીરામાં, મિત્રો સાથે બેસીને આંબળા હળદર જ્યુસ પીવાઈ ગયેલો. ઘરે આવીને પોતાના વિશાળ 12x12 બાથરૂમમાં સ્ટીમ બાથ લેવાઈ ગયેલો. તૈયાર થઈને યંત્રવત ભગવાનને પગે લગાઈ ગયેલું. ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્કૂલે જતા રોજની જેમ બાય દાદાજી કહી ગયેલા. ગાર્ડનમાં બેસીને બ્રેકફાસ્ટની રાહ જોતા જોતા છાપું હાથમાં લીધેલું. હમણાં પત્ની પૂજામાંથી પરવારીને ગોઠવાઈ જશે સામે. પુત્રવધુ નોકર સાથે બ્રેકફાસ્ટની ટ્રોલી લઈને આવશે. સિરિયલ્સ, ઓરેન્જ જ્યુસ ને ચા પછી બીપીની દવાઓ લેવાનું યાદ કરાવશે. પત્ની યોગ ક્લાસમાં ગયા પછી પોતે બેઠા બેઠા વિચારશે કે ઓફિસે જવું કે નહીં. દીકરો ઓફિસે જવા નીકળી જશે ને અનિર્ણાયક સ્થિતિમાં એ પોતે ઝૂલ્યા કરશે. ઓફિસમાં પણ આવો જ બોરિંગ રૂટીન હશે. સાંજે ક્લબમાં જશે, કાર્ડ રૂમમાં હારજીત થશે, પણ એનું એક્સાઇટમેન્ટ અડશે નહીં. રાત્રે ટીવી ન્યૂઝ કે પછી રેડિયો પર જૂના ગીતો ને પછી નિંદર. ઉફ, સખત કંટાળાજનક જિંદગી. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજની વાર્તા છે સુખનું પોસ્ટલ એડ્રેસ. સતત ગળ્યું ખાવ ને તો મોં ભાગી જ જાય એવું કહેવાય છે આપણે ત્યાં. એક્ઝેક્ટ એવું જ થયું છે જીતેન્દ્રભાઈ સાથે. અઢળક પૈસો, વિશાળ ધીકતો કારોબાર, એક દીકરો કયા કરો, પુત્રવધુ ડાઈ, એમના બે મીઠડા બાળકો, સમજુ પત્ની, બંનેની સારી તબિયત, વર્ષે એકવાર યુરોપ, સિંગાપોર, દુબઈ, અમેરિકા કે હોંગકોંગની ટ્રીપ. જન્માષ્ટમી, ઉત્તરાયણ, હોળી જેવા તહેવારોએ અટીરા અને કાર્ડ ક્લબના મિત્રો અને એમની પત્નીઓ સાથે આબુદીવ કે ઉદયપુર ટ્રીપ. અઠવાડિયે એકવાર મૂવી અથવા નાટક. 65 વર્ષની ઉંમરે આનાથી વધુ શું એક્સપેક્ટ કરે માણસ? કંઈ નહીં. ને કદાચ એટલે જ જીતેન્દ્રભાઈને કંટાળો આવી ગયો છે. એમની જિંદગીથી એક ધારી ઘરે જ લાગે છે. સવારે પથારીમાંથી ધક્કો મારીને જાતને ઊભી કરે છે. આખો દિવસ વિચિત્ર પ્રકારના કંટાળામાં જાય છે. દિવસ ક્યારે પૂરો થશે એની રાહમાં. યુવાનીમાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરવા તનતોડ મહેનત કરેલી. પત્નીના ઘરેણા વેચી નાખેલા. દીકરા વિવેકનું મોય 2 દિવસે જોવા પામતા. રજામાં એકાદ સાંજ લો ગાર્ડન કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય વિવેકને લઈ જઈ શકે તો એ ખુશ થઈ જતા. એ સમયે આજના સમયની જ કલ્પના કરેલી એમણે, આવી જ પરફેક્ટ લાઈફની. પત્નીને કહેલું, જોજે ને 60 રિટાયર થઈ જઈશ બિઝનેસમાંથી, તે પછી ફૂલ્લી એન્જોય કરીશ. એ એન્જોયમેન્ટ લાગતું કેમ નહોતું? કેટલાય દિવસથી હવે વિચારોએ ચડી જતા જીતેન્દ્રભાઈ. સુખનું પોસ્ટલ એડ્રેસ વાર્તા કહી રહી છું હું તમને 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં. કંટાળો કહો કે 65 વર્ષે યુવાની જેવી થ્રિલ મેળવવાની ઈચ્છા. જીતેન્દ્રભાઈએ એક સવારે કોઈને કયા વગર ઘર છોડી દીધું થોડા દિવસ માટે. ઈચ્છા હતી નિરુદ્દેશે ભટકવાની, રખડવાની. તમે શું માનો છો? ઘરમાં કયું હોત તો માનત ખરા કોઈ? રિઝર્વેશન વગર ટ્રેનના સેકન્ડ ક્લાસ કે એસટીમાં નીકળવા દેત કોઈ? સાયકિયાટ્રિક પાસે લઈ જાત? ને એમ તો પોતાના ફેમિલી ડોક્ટરે ક્યાં નહોતું કહ્યું, જીતેન્દ્રભાઈ આવું થાય આ ઉંમરે, તમે કંઈ નવો શોખ કેળવો, ગાર્ડનિંગ કે પછી રીડિંગ, એવો કંઈ. લક્કી છો તમે યાર, બધું સેટલ છે. આ મારે જુઓ, છોકરો હજુ ધંધામાં સેટ નથી થતો ને બૈરી કચકચ કર્યા કરે છે. ડોક્ટર સાથે વાત કરવી એ અગેઇન કંટાળાજનક કામ હતું. ક્યાં પૂછ્યું એવું થઈ આવેલું જીતેન્દ્રભાઈને. એક નાનકડી હેન્ડબેગને થોડા ઘણા રૂપિયા. ટિકિટ લેતી વખતે જ્યારે બારી પર કહ્યું કે છેલ્લું સ્ટેશન જે હોય એની ટિકિટ આપો, ત્યારે બુકિંગ ક્લાર્કનું મુખ ખુલ્લું રહી ગયેલું. એક નજરથી માપી રહેલો પોતાને. જીતેન્દ્રભાઈને હસવું આવી ગયેલું મનમાં ને મનમાં. મજાથી ટ્રેનમાં અને બસમાં રખડ્યા. આવી જ 2-5 દિવસની મુસાફરી પછી રાત્રે 1:15 વાગે એસટી બસે એક અજાણ્યા નાનકડા સ્ટેન્ડે ઉતારી દીધા, સીતાપુર. જીતેન્દ્રભાઈ એકલા ઊભા રહ્યા ત્યાં. 94.3 માય એફએમ પર સુખનું પોસ્ટલ એડ્રેસ વાર્તા સંભળાવી રહી છું હું આરતી. 94.3 માય એફએમ પર નાનકડું ગામ હશે સીતાપુર એવું લાગતું હતું.
સ્ટેન્ડના નામે ઝાડ નીચે એક માંકડો હતો. બસ એક માણસ માંકડા પર ટૂંટ્યું વાળીને શિયાળાની ઠંડી રાતમાં ઘોરી ગયો હતો. ધૂળ ઉડાડતી બસ ચાલી ગઈ. બે ચાર કૂતરાની ઊંઘમાં ખલેલ પડી, થોડું ભસ્યા ને પાછા શાંત થઈ ગયા. દૂર લેમ્પ પોસ્ટનો પીળો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. કોઈ જ નહોતું આજુબાજુ, ન ઘર, ન દુકાનો, ન માણસો. અવાવરું જગ્યા તો નહીં હોય ને? બે ઘડી ઠંડીમાં પરસેવો છૂટી ગયો જીતેન્દ્રભાઈને. બાંકડા પર સૂતેલા માણસને થોડો ખસેડી શકાય તો બેસી શકાય, વાત કરી શકાય. ઉઠાડવાનો પ્રયત્ન કર્યો જીતેન્દ્રભાઈએ, પણ કંઈ વળ્યું નહીં. રસ્તાની ધારના પથ્થર પર બેઠા બેઠા વિચારતા રહ્યા. દૂરથી એક આકાર આવતો દેખાયો. રાહત પણ થઈને ડર પણ લાગ્યો. જેમ જેમ આકાર નજીક આવતો ગયો એમ એમ આછું પાતળું દેખાયું એ ખરું. હાથમાં લાકડી લઈને એક આધેડ વયનો માણસ આવી રહ્યો હતો. શાલને વાંદરા ટોપીથી ઢંકાયેલું હતું શરીર. કોઈ ભજન મોટા સાદે ગાઈ રહ્યા હતા. શિયાળાની આ ઠંડીમાં અને ભેંકાર રાતમાં અવાજ વધારે મોટો લાગતો હતો. નજીક આવતા એમ નહીં એમ લાગ્યું કે કોઈ સામે છે. સફાળા અટકીને બૂમ પાડી, કોણ છે એલા ત્યાં? એ હતા વસંતભાઈ. સીતાપુર નામના ગુજરાતના છેવાડાના એ ગામમાં રાતના 1:30 વાગે જીતેન્દ્રભાઈને મળ્યા તે વસંતભાઈ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું વાર્તા સુખનું પોસ્ટલ એડ્રેસ. ખેતરમાં પાણી વળાવીને ઘર તરફ જઈ રહ્યા હતા વસંતભાઈ. તાણીને ઘેર લઈ ગયા જીતેન્દ્રભાઈને. ગરમા ગરમ દૂધ અને બાજરીનો રોટલો ધરી દીધા સામે, ને પછી માળા લઈને સામે ગોઠવાઈ ગયા. બપોરે 12 વાગ્યા પછી કંઈ ખાધું નહોતું જીતેન્દ્રભાઈએ, તૂટી પડ્યા ને જમતા રહ્યા ત્યાં સુધી કંઈ પૂછ્યું એ નહીં વસંતભાઈએ. જમી લીધા પછી જીતેન્દ્રભાઈએ પર્સ કાઢ્યું, પોતાનું વોલેટ. થેન્ક યુ, આમ તો તમારું અપમાન કર્યું કે ભાઈ, પણ મારે પૈસા ચૂકવવા જોઈએ. પૈસા ચૂકવવા પાછળનું કારણ કળસીની સાથોસાથ ખોરડાની સ્થિતિ પણ હતી. ભીંતોનો રંગ ઉખડી ગયેલો, સાવ થોડી ઘર વખરી, પણ ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી હતી. વસંતભાઈએ મરમાળું હસીને માત્ર ઉપર આંગળી કરીને ઈશારો કર્યો ને સુવાની વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે સવારે જીતેન્દ્રભાઈની આંખ વહેલી ખુલી ગઈ. ઘરની અંદરથી ભજનનો ધીમો અવાજ આવતો હતો. જીતેન્દ્રભાઈ પડ્યા પડ્યા સાંભળતા રહ્યા. વસંતભાઈ બહાર આવ્યા. જીતેન્દ્રભાઈને જાગેલા જોઈને કે કા મહેમાન, ઊંઘ તો બરાબર આવી હતી ને? શું કે જીતેન્દ્રભાઈ, આટલા વર્ષોમાં નહોતી આવી એવી ઊંઘ આવી હતી એમ? 94.3 માય એફએમ પર સુખનું પોસ્ટલ એડ્રેસ વાર્તા હું આરતી કહી રહી છું જિંદગી એક્સપ્રેસમાં. આ જિંદગી એક્સપ્રેસ અત્યારે સીતાપુર નામના ગામડે ઊભી છે. ગામડામાં માળ 150-200 ઘર છે, નાના મોટા ખેતરો છે, થોડા ઢોરના ઘર છે. આખું વર્ષ વરસાદની રાહ જોવામાં વીતે છે. તળાવ છે, નાનકડું રામજી મંદિર છે 500 વર્ષ જૂનું. સવાર સાંજ આરતી થાય ત્યારે એના રણકાર આખાય ગામમાં પડખાય છે. બસ બાકી બધું તો બરાબર છે, પણ જીતેન્દ્રભાઈને આઘાત લાગે એવી બાબત એ છે કે આખાય દિવસમાં એક જ એસટી બસ આવે છે સીતાપુર, રાત્રે 1:30 વાગે. જીતેન્દ્રભાઈએ પાછા જવા માટે એ જ બસ પકડવી રહી. આખો દિવસ જીતેન્દ્રભાઈ રહ્યા અહીં. મોબાઈલ તો લીધો જ નહોતો સાથે, ટીવી હતું નહીં ગામમાં. હા, ગામ પંચાયતની ઓફિસમાં છાપું આવતું હતું. પહોંચી ગયા ત્યાં, ધાર્યું હતું એમ જ. છાપામાં પોતાના માટે દીકરાએ જાહેરાત છપાવી હતી ને ઇનામની રકમે ખાસ્સી લખી હતી, 10 લાખ રૂપિયા. મન ભરાઈ આવ્યું જીતેન્દ્રભાઈનું. ખરેખર ડાયો દીકરો દીધો છે ભગવાને, પણ એને કેમ સમજાવવું કે કંટાળો આવે છે. જીતેન્દ્રભાઈ બહાર આવ્યા કે વસંતભાઈએ સમાચાર આપ્યા, મહેમાન, લાગે છે ભગવાને તમને મારે ત્યાં રહેવા જ મોકલ્યા છે. આજની એસટી નહીં આવે, આગળ રસ્તો તૂટી ગયો છે. કાલે આવે તો આવે, નહીં તો પછી. જીતેન્દ્રભાઈ અનકમ્ફર્ટેબલ થઈ ગયા. આમને ત્યાં આવી રીતે માથે પડવું? આટલામાં કોઈ ધર્મશાળા, હોટેલ, ગેસ્ટ હાઉસ નહોતા જ્યાં રહેવા જઈ શકે. હવે 2 દિવસ અહીં જ કાઢવાના હતા. હશે,
પોતે આમે નિરુદ્દેશે રખડવા જ નીકળ્યા હતા. ચાલો બે દિવસ આમ કાઢી નાખીએ. પણ વસંતભાઈ વિશે ખાસ કંઈ જાણતા નહોતા જીતેન્દ્રભાઈ, ને જાણ્યું ત્યારે આઘાત લાગ્યો જીતેન્દ્રભાઈને વસંતભાઈ વિશે જાણીને. સુખનું પોસ્ટલ એડ્રેસ વાર્તા હું આરતી કહી રહી છું તમને 94.3 માય એફએમ પર. જીતેન્દ્રભાઈએ આ બે ત્રણ દિવસમાં વસંતભાઈને જ જોયા ઘરમાં, ને વસંતભાઈની વાતથી ખબર પડી કે અંદરના ઓરડામાં પત્ની છે એમની, પથારીવશ થયેલી. વસંતભાઈ સવાર સાંજ દવા આપે, શેક કરી આપે, કસરત કરાવે, ખેતીવાડી સંભાળે, રસોઈ કરે ને હરિનું નામ દે. આટલા દિવસમાં એક ફરિયાદ સાંભળી નહોતી જીતેન્દ્રભાઈએ વસંતભાઈના મોઢે. પૂછી જ લીધું એમણે. વસંતભાઈએ કહ્યું, મહેમાન, આપણા હાથમાં ક્યાં કશું હોય છે? આજે માંદી છે, એમાંય હરિનો સંકેત હશે. આપણે તો આપણે ભાગે આવેલું કામ કરવાનું ઉત્તમ રીતે. બસ આ સુખ દુઃખ કોને કેટલા આપવા એનું કામ છે, ને આપણું કામ એમાં સુખ શોધી લેવાનું છે. આ જુઓ ને, મજા છે અહીં. બે જણ પૂરતું પાકી જાય છે ખેતરમાં. ક્યારેક વરસાદ આવે છે, ક્યારેક નથી આવતો, નભી જાય છે. માદી છે એ, પણ છે તો ખરી ને. ફરિયાદ કરવાને બદલે પેલું શું કહેવાય, થેન્ક યુ કહી દઉં છું રોજ ભગવાનને. જીતેન્દ્રભાઈ આશ્ચર્યથી સાંભળી રહ્યા. પૂછ્યું, કોઈ દવા એટલે શહેરના ડોક્ટર શું કહે છે? વસંતભાઈ કે, ઓપરેશનમાં કહે છે ખર્ચો ખાસો છે, એને મારી વાળ્યું અમે. તમે જોજો ને, આ શેક ને કસરત ઊભી થઈ જશે, ને પછી મહેમાન તમે આવશો ને ત્યારે ગરમા ગરમ રોટલા ને ઓળો ખવડાવીશ એના હાથનો. મને એના જેવો આવડતો નથી. આટલું કહીને પ્રેમથી વસંતભાઈએ પત્ની સામે જોયું, ને માંદી પથારીવશ પત્નીના મોં પર એ પ્રેમની આભા ચમકી રહી. સુખનું પોસ્ટલ એડ્રેસ વાર્તા હું આરતી કહી રહી છું 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં. જીતેન્દ્રભાઈ આભા બની ગયા. આટલી ખરાબ આર્થિક પરિસ્થિતિ, માદી પત્ની, ખેતીવાડી વરસાદ આધારિત, ને તોય ફરિયાદ વગર અને પાછા આનંદથી વસંતભાઈ જિંદગી ગુજારે છે. રાત પડે ભજનોની રમઝટ બોલાવે છે, ને અલબેલાના માસ્ટર ભગવાનની જેમ નાચીએ લે છે. બે દિવસ પછી એસટી બસ શરૂ થઈ ત્યારે જીતેન્દ્રભાઈએ બહુ આગ્રહ કર્યો વસંતભાઈને પોતાની સાથે અમદાવાદ આવીને એમની પત્નીની સારવાર કરાવવા માટે. પણ વસંતભાઈ માને, ધરાર ન માન્યા. અમદાવાદ જઈને વિવેકને પૈસા લઈને સીતાપુર મોકલ્યો, ઇનામની પૂરેપૂરી રકમ 10 લાખ લઈને. પણ જીતેન્દ્રભાઈને જરાય નવાઈ ન લાગી જ્યારે વિવેકે કહ્યું કે વસંતભાઈએ ઓપરેશન પૂરતા જ પૈસા લીધા એ માંડ માંડ. પણ વસંતભાઈને એમના પત્નીને મળ્યા પછી ઘરવાળાઓને જરાય નવાઈ નથી લાગતી. જ્યારે જીતેન્દ્રભાઈ ક્યારેક પોતાના પૌત્ર પૌત્રીની સાથે માળી કામવાળીના છોકરાઓને સરકસ જોવા લઈ જાય છે, ઘરના ગાર્ડનમાં જાતે ભીંડા રીંગણને મેથી ઉગાડે છે, ને એક રીંગણે ઉગે તો એનું જ શાક જાતે બનાવીને ખાવાનો આગ્રહ રાખે છે, દર 2-3 દિવસે પત્નીની સાથે ક્લબમાં જવાને બદલે માણેકચોક ઉપડી જાય છે, બિગ બોસના ઇમામની મિમિક્રી કરી કરીને ઘરવાળાઓને ભરપેટ હસાવે છે, ને ભૂલ્યા વગર દર થોડા સમયે એમના ગુરુજી વસંતભાઈ પાસે જઈ જાતને રિચાર્જ કરી આવે છે. આખરે વસંતભાઈએ તો જીતેન્દ્રભાઈને બતાડ્યું સુખનું પોસ્ટલ એડ્રેસ. આ હતી આજની વાર્તા. 94.3 માય એફએમ, જીના હો તો જીઓ દિલ સે.